નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અંબાવાડા પાસેથી પિકઅપ ડાલામાં ભરીને કતલખાને લઈ જવાતા બે બળદ ભરેલ ડાલા સાથે ધનસુરાના ઇસમની પ્રાંતિજ પોલીસે અટકાયત કરી બે વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 21 પોઝિટિવ કેસ નોંધાયા. તો હું પદ્મશ્રી પરત કરીશ, કંગનાએ વિવાદ બાદ આપ્યું નિવેદન. એનએસએ ડોભાલની ચેતવણી, યુદ્ધની પદ્ધતિ બદલાઈ ગઈ છે, હવે સમાજને વેચીને પણ દેશને તોડી શકાય. વારાણસીમાં અમિત શાહે કહ્યું, મને ગુજરાતી કરતા હિન્દી વધારે પસંદ. સુપ્રીમની ફટકાર પછી દિલ્હી વાયુ પ્રદૂષણ પર કેજરીવાલની ઇમરજન્સી બેઠક. ભાજપે ફેસબુકને હથિયાર બનાવીને શરૂ કર્યો નફરતનો વ્યાપાર, કોંગ્રેસ. ગુજરાતમાં કોરોના કાળમાં થયેલી મતદાન નોંધણીમાં 75% જેટલી ઓનલાઈન, આર કે પટેલ. અમદાવાદ ખાતે 81 વર્ષ જૂના સરદાર બ્રિજનું સમારકામ થશે, 2 મહિના કામગીરી ચાલશે. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. જાલા દિનુ શીડી દિન ભાજાલા, ગામ વાવડી, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 63 53 48 71 98. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના. શ્રી દક્ષાબેન પ્રકાશ સીજાલા, પ્રમુખ તલોદ નગરપાલિકા, ગામ તલોદ, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99 043 71 928. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. સાવન પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99 747 95 353. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. ભદ્રેશ પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા,
ગામ જવાનપુર તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર છે 94086513328 જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને અક્તાપુર સેવા સહકારી મંડળી તરફથી શુભકામનાઓ. નમસ્કાર મિત્રો, પ્રકાશનો પર્વ દીપાવળી આપ સૌની જીવનમાં અજવાળું લાવે અને ખાસ કરીને તલોદ અને પ્રાંતિજની જનતાને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. એમની જિંદગીની અંદર યશ કીર્તિ, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું. વંદે માતરમ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દિવાળીના આગમનના સમયે સૌ દેશવાસીઓ તેમજ તલોદ નગરપાલિકાના નગરજનોને નવું વર્ષ શુભ અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ. પરંતુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. તલોદ ટીઆર ચોકડી આગળ આવેલ રમેશસિંહ ની કિસ્મત ચાની જૂની કોર્ટ સામે છે. એડ્રેસ તલોદ ઉજેડિયા રોડ. પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. કલ્યાણસિંહ માનસિંહ ઝાલા, સરપંચ શ્રી વડોદર ગ્રામ પંચાયત, પ્રમુખ શ્રી સરપંચ એસોસિએશન તલોદ તાલુકા ગામ વડોદરા તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા.
वंदे मातरम आज दीपावली शुभ दिवस तमाम मरा गुजरातवासी ने तमाम मरा भारतीय जनता पार्टी सर्व हृदयदार मित्रों अमरा सौ आगे वन सौ वडिल देश लाड़ेला वडाप्रधान माननीय नरेंद्र मोदी साहेब अमरा पूर्व अध्यक्ष श्री अमित शाहजी अमरा भारतीय जनता पार्टी अध्यक्ष माननीय पटेल साहेब सर्व भारतीय जनता पार्टी आगे वनों प्रदेश अध्यक्षियो सर्व ने नवराष्ट्र राम राम सविशेष मरा तरोदन पतिना तमाम मतदार भाइयों भारतीय जनता पार्टी सर्व आगे आगेवानों सरपंचियों तमाम डेलीगेट्स सर्व कार्यकर्ता मित्रों ने सर्व मरा मतदार भाइयों ने नवराष्ट्र राम राम जय श्री कृष्ण सर्व ने माटे नव वर्ष लाभदायी सुखदायी मिले तेवी परमात्मा ने मारी प्रार्थना सर्व ने मरा जय श्री कृष्ण राम राम प्रार्थना करजे वंदे मातरम। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવ વર્ષ આપ સર્વે માટે સુખદાય તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના ચંપકલાલ જે પુરોહિત મેનેજિંગ ડાયરેક્ટર એમઆઈ અલોયસ પ્રિવેટેડ લિમિટેડ તલોદ ઉજેડિયા રોડ તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા। ઉના તાલુકાના કાજડી ગામેથી 30થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ હોવાના કારણે તાલુકા પ્રમુખ સાતલભાઈ ચારડિયાએ કરી સાંસદને રજૂઆત। નસવાડી તાલુકા પંચાયત મોગલા બેઠક પર પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું। પોલીસ ભરતી પ્રક્રિયાને અનુસંધાને શારીરિક કસોટી માટે ભિલોડા ખાતે સેન્ટર ફાળવવામાં આવે તે સાથે ભિલોડા મામલતદાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી તથા નવા વર્ષને લઈને સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો। ગુજરાતના મુખ્યપ્રધાન પ્રથમ વખત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સભા યોજી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોડિયા ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો ચોથો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં બોડિયા ગામ સહિત આજુબાજુમાં રહેતા ગામજનોએ લાભ લીધો હતો। પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કુપોષણ નાબૂદી અંગે સમીક્ષા બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ નટરાજ ડિજિટલ ફોટોશોપમાંથી બજાજ ફાઇનાન્સથી કેમેરો ખરીદી કરનાર ગ્રાહકનું કિસ્મત ચમક્યું। બજાજ લકી ડ્રોમાં 51,000 નો iPhone 11 ફોન મળ્યો। તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો જોવા માટે જોતા રહો ZS TV।